विद्यार्थी मित्रों 23 नवम्बर थी स्कूलों चालू थवानी हती धोरण 9 थी 12 नी ए निर्णय हाल पूरतो मौकूफ राखवामां आव्यो छे, एटले के कैंसल करवामां आव्यो छे, एटले के 23 नवम्बर थी स्कूलों चालू नहीं थाय। ओके, तो हवे नेक्स्ट क्यारे चालू थशे तो एना विशे कोई डिटेल आपी नथी, कारण के दर वखते आवुं थाय छे के चलो हवे चालू करीशुं अने पाछो निर्णय कैंसल थई जाय छे। ओके, तो आ वखते तो बहु ज मतलब कि हवे सरकार मक्कम हती, पण छेल्ला समये ज ए निर्णय कैंसल करवामां आव्यो। एनुं रीजन एक ज हतुं कि कोरोनाना केस सखत वधी रह्या छे અને બાળકોને જોખમમાં મૂકવા એ યોગ્ય તો નથી જ, મને તો નથી જ લાગતું યોગ્ય, તમને શું લાગે છે નીચે કમેન્ટ કરજો। તો વિદ્યાર્થી મિત્રો હવે 23 નંબરથી સ્કૂલો ચાલુ થવાની નથી, તો તમારે ઓનલાઈન ભણવાનું છે, એકમ કસોટી પણ લેવાશે, બધું જે પહેલાં ચાલતું હતું એવી રીતે જ ચાલશે। અને હવે નેક્સ્ટ સ્કૂલો ક્યારે ખુલશે એના વિશે પણ કોઈ ડિટેલ આપવામાં આવી નથી, કારણ કે આવી રીતે ફરી કેન્સલ કરવું પડે એટલા માટે જ કોઈ તારીખ આપી નથી, પણ હજુ પણ કદાચ એક મહિનો બે મહિના લાગી શકે છે, કંઈ નક્કી કહી શકાય નહીં, પણ જ્યાં સુધી રસી ન શોધાય ત્યાં સુધી કંઈ ફાઇનલ તો છે નહીં। તો વિદ્યાર્થી મિત્રો આઈ એમ શ્યોર કે તમે આ નિર્ણયથી થોડા ખુશ હશો, કારણ કે કહેવાય ને કે એક રિસ્ક જેવું હતું, એક સ્કૂલમાં કોઈ પણ કોરોનાવાળો વિદ્યાર્થી પણ આવી જાય તો આખી સ્કૂલને કોરોના થઈ શકે એમ હતો, તો આ એક ડિસિઝન સારું જ છે, પણ જોવું રહ્યું કે હવે શું થાય છે કોરોનાનું, ક્યારે આ કોરોના જાય છે અને સ્કૂલો ચાલુ થાય છે, કારણ કે વિદ્યાર્થીઓનું ભણવાનું પણ બહુ બધું બગડ્યું છે, પણ જાન છે તો જ આગળ ભણી શકશો, બરાબર ને? તો ટેન્શન લીધા વગર ઘરે બેઠા બેઠા ભણો, ઓનલાઈન ભણો, આપણી યુટ્યુબ ચેનલ છે સબસ્ક્રાઇબ કરો, અને વિદ્યાર્થી મિત્રો ખાસ જે નવી પેપર સ્ટાઇલ છે, નવી પરીક્ષા પદ્ધતિ છે એનો વિડીયો નથી જોતો જોઈ લેજો, ગણિતમાં કેવી રીતે પાસ થવું, કેવી રીતે ગણિતમાં 100માંથી 100 લાવવા એના વિડીયોઝ પણ અવેલેબલ છે, તો આપણી ચેનલ ઉપર જાઓ, પ્લેલિસ્ટ જુઓ, તમને બહુ જ બધા વિડીયોઝ મળવાના છે। તો વિદ્યાર્થી મિત્રો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય।